જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? શોધ રચના યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9ની અંદર જે ચતુષ્કોણ ચેપ્ટર છે 8મું, એટલે કે એનું સ્વાધ્યાય 8.2, એનું પહેલી રાઇડર સમજવાના છીએ. રાઇડર ખૂબ સરસ મજાની છે. ચાલો ઝડપથી જોઈએ શું છે સવાલ આપણો. ચતુષ્કોણ ABCDની બાજુઓ દેખાય છે તમને, આ પ્રકારનું ચતુષ્કોણ છે. એની બાજુઓ આપી છે, જો AB, BC, CD અને AD. એના મધ્યબિંદુઓ અનુક્રમે આ ABનું મધ્યબિંદુ P છે, આ BCનું Q છે, CDનું R છે અને AD નું S છે. તમારે સાબિત કરવાનું છે. શું સાબિત કરવાનું છે? 1, 2 એન્ડ 3. સૌથી પહેલાં SR સમાંતર, જો આજે SR છે, SRને જોઈન્ટ કરો. આ રેખાખંડ છે, AC ને સમાંતર છે, જે આપણને દેખાય જ છે. AC વિકર્ણ છે. અને વળી આ SR છે, AC કરતાં કેવો છે? અડધો. બીજું, PQ અને SR ઇક્વલ છે. અને ત્રીજું, PQR એ સમાંતર બાજુ છે, એટલે આને જોઈન્ટ કરી દો અંદર, તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે. અને જે ત્રણ અંગો છે, પક્ષ, સાધ્ય અને સાબિતી, તો કેવી રીતે આપણા ત્રણ અંગોમાં શું લખવું જોઈએ, બરાબર? તો સૌથી પહેલાં જ્યાં સાબિત કરો કે શબ્દ છે, તો એની પહેલાંનું જેટલું આવે આ બધું જુઓ, તમે બધું પક્ષમાં આવશે. જો તમે બેટ ટુમાં લખો, જો ચતુષ્કોણ ABCDની બાજુઓ, ABBC CD, આ ઉપરનું જ છે. જુઓ તમે, મધ્યબિંદુ અનુક્રમે PQRS છે, એટલે સાબિત કરો કે શબ્દની પહેલાં જેટલું હોય ને એ બધું જ તમારું પક્ષ કહેવાય. અને આ જે ત્રણ અહીંયા લેખા છે ને, ત્રણે ત્રણ આપણું સાધ્ય છે, તો અહીંયા લખી શકો છો ત્રણે ત્રણ જે આપણે સાબિત કરવાનું છે. આજે ત્રણ વસ્તુ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. આ ત્રણ વસ્તુ આપણે સાબિત કરવી છે. આ પક્ષ, સાધ્ય અને સાબિતી છે. આ બધું આપણને આપેલું છે. હવે સાબિતીની શરૂઆત ક્યાંથી થાય? તો આપણે દર વખતે કહીએ છીએ, હંમેશા સાબિતીની શરૂઆત પક્ષથી કરવાની, અને એનો અંત પણ પક્ષથી, સાધ્યથી કરવાનો. એનો અંત શરૂઆત પક્ષથી થાય અને એનો અંત ક્યાં થાય? સાધ્યથી. તો ચાલો ઝડપથી ફરીથી સર પક્ષ લખવાનો. હા, ફરીથી આખો પક્ષ આપણે અહીંયા લખી દેવાનો છે, જે ઉપર આપણને રકમ આપ્યો છે અહીંયા લખ્યો છે, એ પાછો આપણે અહીંયાથી અહીંયા લખી દેવાનો છે. આમ તો છે ને, પક્ષ એટલે શું હોય? પક્ષ એટલે જે વિગત આપણને આપી હોય ને એને પક્ષ કહેવાય છે. જે માહિતી આપણને આપવામાં આવી છે એને શું કહેવાય છે? પક્ષ, જે આપણને આપેલું છે. ચાલો હવે આપણે સાબિત કરવું છે. તો સૌથી પહેલા એને છે ને વ્યવસ્થિત તમે સમજો આકૃતિથી. આ ત્રિકોણ દેખાય તમને આટલું? આ ત્રિકોણને પહેલા બહાર કાઢી લો. જો ACD એવું દોરવું, આમ ત્રાસું દોરવાની જરૂર નથી, આપણે ફાવે એમ દોરી દો. DAC, આ AD નું મધ્યબિંદુ S છે અને CD નું મધ્યબિંદુ R છે, તો અહીંયાથી આ જોઈન્ટ આપી દો. આટલો પોર્શન મેં દોર્યો છે અહીંયા. બસ એ જ આપણે લખવાનું છે. પહેલા નંબર 1 આપીને શું લખવાનું છે કે ત્રિકોણ કયું છે? તો કે ભાઈ ગમે તેમ નામ લખો, ત્રણ અક્ષરને. ACD માં બાજુઓ આ AD, આ AD અને આ CD છે. CD ના મધ્યબિંદુઓ અનુક્રમે S અને R છે. તો આ મધ્યબિંદુઓ છે, AD નું મધ્યબિંદુ S છે, CD નું મધ્યબિંદુ R છે. તો મધ્યબિંદુના પ્રમેય મુજબ તમે જો પ્રમેય શીખાવો 8.9 મધ્યબિંદુનો પ્રમેય, તો એના નિયમ મુજબ આજે SR અને AC બંને સમાંતર થાય, તો તમે આ લખી દીધું, એટલે હવે તમારે અહીંયા કોઈ સાબિત કરવાની જરૂર નથી, કેમ કે પ્રમેયને આપણે ઓલરેડી સાબિત કરેલો છે. અહીંયા તમે લખી શકો, અહીંયા SR સમાંતર AC અને આ AC છે. આમાં તમે જો લંબાઈમાં AC લાંબુ દેખાય છે અને SR નાનું દેખાય છે, એટલે કે SR અડધું છે AC કરતા. અને નંબર આપી દેવાનું છે પરિણામ નંબર 1. ખ્યાલ આ બેઠું જ આવશે, કેમ કે આ મધ્યબિંદુના પ્રમેય મુજબ છે, એટલે AC છે અને SR છે, એ બે સમાંતર છે. અને આ AC સમજો કે 10 હોય, આ 10 હોય તો SR કેટલું થાય? 5, એટલે કે SR બરાબર 1/3 AC.
ખ્યાલ આવ્યો? તો આ ખૂબ જ સરસ મજાનું છે. પહેલું જે આપણું છે એસઆર સમાંતર એસી અને એસઆર બરાબર એક દૃતીયાંશ એસી આપણું અહીંયા સાબિત થઈ જાય છે. તો હવે આપણે આગળ બીજું સાબિત કરવું છે કે પી ક્યુ બરાબર એસઆર. તો એના વિશે આપણે જોઈએ કઈ રીતે આપણે એને સાબિત કરીએ છીએ. અહીંયા થોડી એવી જગ્યા છે એનો હું ઉપયોગ કરું છું. નંબર બે લખીશ અને નંબર એક આપ્યો હતો અહીંયા નંબર બે. હવે આપણે આ ત્રિકોણને છોડી દો, મારી પાસે જગ્યા નથી. બાકી આવું ત્રિકોણ આપણે દોરવું જોઈએ સાઈડમાં. અહીંયા દોરી દો ચાલો બસ, કેમ કે તમે દોરો ને તો જ તમને વધારે મજા આવે. જેટલું આમાંથી અલગ અલગ આકૃતિ કરશો, એ બી સી, આનું મધ્ય બિંદુ પી છે અને આનું મધ્ય બિંદુ ક્યુ છે, આ બંનેને આપણે જોઈન્ટ કરી દો. આ નીચેનું ત્રિકોણ જેટલું તમે આવી રીતે અલગ અલગ દોરશો ભૂમિતિની અંદર, આ ભૂમિતિ છે વિદ્યાર્થી મિત્રો, તો ભૂમિતિમાં જેટલું તમે આકૃતિથી યાદ રાખવાનો પ્રયત્ન કરશો એટલું તમને ઇઝીલી યાદ રહેશે અને મજા આવશે. બરાબર, આકૃતિમાં આકૃતિમાં ઘૂટ ઘૂટ નહીં કરો, બસ વર્ણન કરો કયો ત્રિકોણ છે. ત્રિકોણ એબીસી માં બાજુઓ એબી અને બીસી ના મધ્ય બિંદુઓ અનુક્રમે કોણ છે, પી અને ક્યુ છે. પછી લખી દેવાનું મધ્ય બિંદુના પ્રમેય મુજબ. બરાબર, શું મધ્ય બિંદુ, શોર્ટમાં લખ્યું છે મધ્ય બિંદુ, એના પ્રમેય મુજબ. શું એના પ્રમેય મુજબ? તો કે એસી અને પી ક્યુ સમાંતર છે. બરાબર, તો લખો પી ક્યુ સમાંતર એસી અને સર આ પી ક્યુ છે એસી નો અડધો થાય, તો પી ક્યુ બરાબર વન હાફ એસી, સમીકરણ નંબર બે. અહીંયા સમીકરણ એક આપ્યું, અહીંયા સમીકરણ બે આપી દીધું છે આપણે. બરાબર, તો પણ સર આપણે એવું નથી સાબિત કરવાનું, આપણે તો પી ક્યુ અને એસઆર સમાન સાબિત કરવાનું છે. તો સમાન સાબિત થઈ ગયું, તમે જોઈ લો હવે કઈ રીતે. આ સમીકરણ એક અને બે પરથી લખો છો, પરિણામ એક અને બે પરથી કેવી રીતે સર? જો આ પરિણામ એક જો, તમે આ પરિણામ બે જો. હવે આની અંદર જો આ બરાબર છે, તો બરાબરની આ ડાબી બાજુ, આ જમણી બાજુ, તો જમણી બાજુ આની જુઓ અને અહીંયા પણ તમે બરાબરની જમણી બાજુ જુઓ. તો જમણી બાજુ સરખી હોય, બે બાજુ જો સેમ છે, એક દૃત્યાંશ એસી, જમણી બાજુ સરખી હોય તો ડાબી બાજુને પણ તમે સરખી કહી શકો, ઇક્વલ છે. તમે લખી શકો એસઆર બરાબર પી ક્યુ. હવે પી ક્યુ બરાબર એસઆર લખો અથવા તો એસઆર બરાબર પી ક્યુ લખો, એની સાથે કોઈ ફરક પડતો નથી. ત્યારબાદ બીજી એક વસ્તુ જે અહીંયા આપણો સાબિત થઈ ગયું છે, પછી હવે આ તો જોયું, હવે આમાં પણ જોઈ લો. જો અહીંયા એસી છે, અહીંયા એસી છે, સમાંતરના નિશાન છે. બરાબર ને, તો એસી એસી સમાંતર છે, આ ડાબી બાજુ છે, આ જમણી બાજુ છે. તો જમણી જમણી સરખી છે તો એની ડાબી ડાબી પણ સમાંતર થશે. જમણી સમાંતર હોય તો ડાબી પણ સમાંતર થશે. લખી શકો એસઆર સમાંતર પી ક્યુ. બરાબર, તો તમને એ પણ નિયમ ખબર હોવી જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ, બાજુની જોડ હોય, બે ટોટલ બે જોડ આવે, એક આ રીતે અને એક આ રીતે. બરાબર, એક આ જોડ કહેવાય અને એક આ જોડ કહેવાય, એમાંથી કોઈ પણ એક પેર સમાન, સમાન એટલે ઇક્વલ અને સમાંતર હોય, સમાન અને સમાંતર હોય તો 8.7 મુજબ આ બંને જે સોરી આ ચતુષ્કોણ છે કેવો થશે, સમાંતર બાજુ ચતુષ્કોણ લખી શકશું. તો અહીંયા તમે આ જે સાબિત થઈ ગયું તમારું, અને નીચે તમે લખી શકશો કે પી ક્યુ આર એસ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચતુષ્કોણ પી ક્યુ આર એસ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ક્લિયર? એકદમ મસ્ત છે. રાઇડરો હોય, તમે ક્યારેય જોઈ નથી અને પહેલી વાર રાઇડર તમારી સમક્ષ આવે એટલે તમને થોડું ટિપિકલ લાગે, પણ બે વાર ત્રણ વાર જોવો અને સમજો તો રાઇડર તમને આવડશે અને